सिंगणपुर विस्तार में आवेला प्रधानमंत्री आवास योजना ना सुमन निसर्ग आवास बनीने तैयार छे, जो के हाल ते मकानो कोविड 19 ना क्वारंटाइन सेंटर बनावामां आव्या छे। कोरोना नी महामारी लांबी चाले तेम होवाथी लोकोए पोतानी मकाननी मांग करी छे। लाभार्थीए जणाव्युं हतुं के अमे भाड़े रहीए छे अने तैयार मकान कोरोनामां पाया छे, अमे लोनना हप्ता पण भरीए छे, त्यारे परिवारनुं गुजरान चलावुं मुश्किल बन्युं होय મકાનની સોંપણી કરવામાં આવે અને ક્વોરન્ટાઇન સેન્ટર અન્યત્ર ખસેડવામાં આવે તેવી માંગ લાભાર્થીઓ કરી રહ્યા છે। સિંગણપુર વિસ્તારમાં સુમન નિસર્ગ આવાસ બનીને તૈયાર છે અને ડ્રો થઈને તે ફ્લેટ ધારકોને ફાળવી દેવામાં આવ્યા છે, પરંતુ કબજો આજ દિન સુધી સોંપવામાં આવ્યો નથી। હાલ તે જગ્યા પર કોવિડ સેન્ટર બનાવવામાં આવ્યા છે, જેથી લાભાર્થીઓએ મનપા કમિશનરને તે કોવિડ સેન્ટર અન્ય જગ્યાએ ખસેડી તે ફ્લેટનો કબજો આપવામાં આવે તેવી માંગ કરી છે। કારણ કે ફ્લેટ ફાળવી દીધા હોવાથી લોનના હપ્તા પણ ચાલુ છે અને હાલ લાભાર્થીઓ ભાડે રહેતા હોવાથી ભાડું અને બેંકના હપ્તા ભરવા મુશ્કેલ બન્યા છે, જેથી આ માંગ કરવામાં આવી છે। 260 મકાનમાં હાલ ઘણીયા ગાંઠિયા લોકો જ ક્વોરન્ટાઇન હોવાથી લોકોએ પોતાની મકાનની માંગણી કરી છે। આપણા સુમન નિસર્ગ ફ્લેટ છે, આ બધા લોકો એના લાભાર્થીઓ છે। આ બિલ્ડિંગ તૈયાર થયા અને 14 મહિના અમને લેટ સોંપ્યું છે। 14 મહિનાથી બધા 2 વર્ષથી બધા લોકો અહીંયા હપ્તા ભરે છે લોનના, અને હજી ખાલી માત્ર ને માત્ર 2 કોરોનાના પેશન્ટ છે અંદર, અને 2 કોરોનાના પેશન્ટના હિસાબે 260 ફેમિલી રોડ ઉપર આવી ગયું છે। કોરોના મહામારીમાં બધા લોકો બેરોજગાર થઈ ગયા છે, ઘરના ભાડા ભરે છે, લોનના હપ્તા ભરે છે, આનો જવાબદાર કોણ? આ અમને ક્યારે સોંપવાના છે? આ કોરોનાના 2 પેશન્ટના હિસાબે 260 ફેમિલી જે રોડ ઉપર આવ્યા છે એનું અમને વળતર આપશે કે અમને મકાન સોંપશે? એ ક્યારે સોંપશે? એની લીગલી અમે 3 વખત અરજી કરી છે, જે આના હેન્ડલિંગ કરે છે તૃપ્તિ મેડમ, એટલે કતારગામ ઝોનમાં અરજી કરી છે, વિનુભાઈ મોરડિયા એમને અરજી કરી છે, કમિશનરશ્રીને અરજી કરી છે અને મેયરશ્રીને અરજી કરી છે। અમને કોઈ રિસ્પોન્સ મળ્યો નથી। 3 વખત અમને તારીખ આપી છે અમે ક્યારે ક્યારે આને સોંપશું, 3માંથી 1 પણ તારીખે અમને ક્યારે સોંપવામાં આવ્યો નથી। માત્ર ને માત્ર વાયદા મળે છે અને અમે હપ્તા ભરી થાકી ગયા છીએ, હવે ભાડા ભરીને થાકી ગયા છીએ, તો આનો અમને નિરાકરણ તમને આપો અને અમને ફ્લેટ સોંપો એવી અરજી છે। નમસ્કાર, અમે લોકો આજે ભેગા થયા છીએ સુમન નિસર્ગ જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે, જેની અંદર 260 જેવા પરિવારોએ ફ્લેટ લીધા છે અને એના લાભાર્થી છે। એ લોકો છેલ્લા 24 મહિના થા લોનના હપ્તા ભરે છે અને વારંવાર તારીખો આપવામાં આવે છે કે અમે આ તારીખે તમને સોંપીશું, સોંપવામાં આવતા નથી। છેલ્લી 3 વખત તો તારીખ આપેલી છે ફક્ત ને ફક્ત, પણ ફ્લેટ સોંપેલા નથી। આજે કોરોનાની મહામારીની અંદર એવી સમસ્યા ઊભી થઈ છે કે આ લોકો લોનના હપ્તા ભરવા માટે મજબૂર છે, સાથે સાથે જે મકાનમાં રહી છે એ મકાનના ભાડા પણ ભરે છે, અને છેલ્લા 2-3 મહિનાથી કામ નહીં ચાલેલું હોવાથી પોતાના ઘર પરિવાર ચલાવવા માટે જે અનાજ કરિયાણું જે હોવું જોઈએ એ પણ ઘરમાં પૂરતા પ્રમાણમાં નથી। તો હવે આ લોકોએ લોનનો હપ્તો ભરવો, મકાનનું ભાડું ભરવું, કે પોતાના સંતાનો જે છોકરાઓ છે એને પૂરતા પ્રમાણની અંદર અત્યારે સરકાર કહે છે કે કમસે કમ 400 ગ્રામ દૂધ આપવું, તો આ લોકો કમસે કમ 400 ગ્રામ દૂધ ક્યાંથી આપે? અને સરકારે અત્યારે જે રીતે દરેક હોટલો અને એવું બધું ભાડે રાખે છે એ રીતે આ લોકોની કોઈ પણ જાતની મંજૂરી વગર આ 260 ફ્લેટ ક્વોરન્ટીન સેન્ટર અથવા કોવિડ-19 હોસ્પિટલ તરીકે લીધેલા છે, તો શું આનું ભાડું અથવા આ લોકોના જે હપ્તા ભરે છે લીગલી એ હપ્તા સરકાર આપશે એને હવે જાણવાનું છે। અને આ લોકોની ખાસ અને ખાસ એક વસ્તુ એવી છે કે કા અમને ફ્લેટ આપો, કા ફ્લેટના જે અત્યારે હાલમાં લોનના હપ્તા ભરવાના છે એ તમે ભરો, અને આ 24 મહિના લેટ અમને સોંપવામાં આવેલું છે, તો આ 24 મહિનાનું ભાડું કોણ આપશે? એની એક સમસ્યા છે, જો આ મીડિયાકર્મીઓ મિત્રો જો આને તમે આગળ વધારો અને આ લોકોને ન્યાય મળે એવું કરો એવી મારી આશા છે।